હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે બિલકુલ સ્ટ્રીટ સ્ટાઇલ વેજ આલુ ટિક્કી જેને તમે બર્ગર બનાવવામાં તો યુઝ કરી જ શકો છો એ સિવાય તમે આને એમ જ કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે વેજીટેબલથી ભરપૂર આ ટિક્કી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે જેને એકવાર બનાવીને ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું જેની અંદર અહીંયા મેં બે મીડિયમ સાઈઝના બારીક કાપેલા કાંદા લીધા છે હવે આપણે એની અંદર ફ્રેશ વટાણા ઉમેરવાના છે તો વન થર્ડ કપ જેટલા ફ્રેશ વટાણા લઈને એને મેં ચોપરમાં થોડા અતકચરા ક્રશ કરી લીધા છે એ ઉમેરીશું સાથે જ આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ગાજર એડ કરી દઈશું અત્યારે શિયાળામાં ફ્રેશ ગાજર ખૂબ જ સરસ મળે છે માર્કેટમાં તો અહીંયા મેં લાલ ગાજરનો યુઝ કર્યો છે એક મોટી સાઇઝનું આપણે બારીક ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન મેં ફ્રોઝન મકાઈના દાણા ઉમેર્યા છે બધા જ વેજીટેબલ્સ બરાબર ધોઈને ચોપ કરીને લીધા છે હવે આપણે એમાં ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું સ્વાદ મુજબ આપણે એમાં એકથી સવા ચમચીની આસપાસ મીઠું એડ કરવાનું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું એક ચમચી જેટલો આપણે એમાં ચાટ મસાલો ઉમેરીશું મીઠું પણ ઉમેર્યું છે તો એ હિસાબથી ચાટ મસાલો એડ કરવો હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું અડધી ચમચી જેટલો આપણે એમાં કાળા મરીનો પાવડર ઉમેરીશું ખટાસ માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલો એમાં લીંબુનો રસ ઉમેરીશું હવે એમાં આપણે અડધો કપ જેટલા ડ્રાય બ્રેડ ક્રમ્સ અને બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરીશું બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર ઉમેરવાથી આપણી જે ટીકી છે એને ખૂબ જ સરસ બાઇન્ડિંગ મળી જશે તો હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો બરાબર મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ છે ને એકદમ પ્રોપર બાઇન્ડિંગ મળી ગયું છે જે રીતે લોટ બાંધ્યો હોય એ રીતે મિશ્રણ ભેગું થઈ ગયું છે મિશ્રણ જે છે વિખેરાવું ના જોઈએ ને તો તમે એક બે ચમચી બ્રેડ ક્રમ્સ કે પછી કોર્નફ્લોર ફ્લોર એડ કરી શકો છો અહીંયા મને બિલકુલ જરૂર નથી પડી હવે બંને હાથને બરાબર ધોઈને લૂછીને આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને આ મિશ્રણમાંથી આપણે મોટી સાઇઝની ટીકી બનાવીશું આ ટિક્કી આજે હું અહીંયા બર્ગરમાં યુઝ કરવાની છું એટલે સાઈઝમાં હું મોટી જ રાખું છું જો તમે થોડી નાની સાઇઝમાં પણ બનાવવા માંગો તો બનાવી શકો છો તો આ જ રીતે આપણે બાકીની બધી જ ટિક્કી રેડી કરી લેવાની છે તો તમે જોઈ જ શકો છો બધી જ ટિક્કી મેં રેડી કરી લીધી છે આટલા મિશ્રણમાંથી ટોટલ નવ ટિક્કી બની છે હવે આપણે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં ચાર ટેબલ સ્પૂન જેટલો મેદો એડ કરીશું જો તમે કપમાં જોશો તો આશરે વન થર્ડ કપ જેટલો મેદો હશે સાથે જ આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું મેદો અને કોર્ન ફ્લોર બંને અહીંયા મેં સેમ ક્વોન્ટિટીમાં જ લીધા છે અડધી ચમચી જેટલું મીઠું અને ચમચી આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું જેથી બિલકુલ પણ આપણી જે સ્લરી છે ફીકી ના રહે થોડું થોડું પાણી ઉમેરીને મીડિયમ કન્સિસ્ટન્સીની સ્લરી બનાવીશું તો તમે જોઈ શકો છો આપણી જે સ્લરી છે બિલકુલ વધારે પડતી ગાળી પણ નથી કે વધારે પડતી પતલી પણ નથી ચમચીની પાછળ એકદમ સરસ પ્રોપર કોટિંગ આવી ગયું છે આ રીતે તમે ચેક કરીને જોઈ શકો છો હવે એક પ્લેટમાં મેં ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે અને જે સ્લરી છે એને યુઝ કરવા પહેલાં એકવાર બરાબર મિક્સ કરી લેવી જેથી કોર્નફ્લોર આપણો નીચેના બેસી જાય તો સ્લરીમાં આપણે ટિક્કીને બરાબર ડીપ કરી લેવાની છે બરાબર ટિક્કી કોટ થઈ જાય એ પછી આપણે એને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં બધી જ બાજુથી કોટ કરી લેવાની છે એક હાથ ભીનો રાખવાનો છે અને એક હાથ આપણે બ્રેડ ક્રમ્સ એડ કરવા માટે સૂકો રાખીશું આ બ્રેડ ક્રમ્સની રેસીપી પહેલાં જ મેં ચેનલ પર શેર કરેલી છે જો તમારે એની રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક પણ આપી દઈશ તો હળવા હાથે આ રીતે દબાવીને થોડી ટિક્કીને ચપટી કરી લઈશું અને આ જ રીતે આપણે બધી જ ટિક્કી રેડી કરી લેવાની છે આ ટીક્કીને તમે એકવાર આ રીતે બ્રેડ ક્રમ્સમાં કોટ કરીને પૂરા એક મહિના સુધી ફ્રીઝરમાં એલટેડ ડબ્બામાં રાખીને સ્ટોર કરી શકો છો જ્યારે પણ મન કરે તમે એને ફ્રાય કરીને ખાઈ શકો છો તો મેં બધી જ ટિક્કી અહીંયા રેડી કરી લીધી છે ટિક્કીને તળવા માટે બરાબર તેલ પણ ગરમ થઈ ગયું છે તો એકસાથે આપણે ત્રણ ટિક્કી તેલમાં એડ કરીશું અને શરૂઆતમાં અમુક સેકન્ડ બિલકુલ પણ એને છેડવાની નથી જ્યારે તેલમાં થોડા બબલ્સ ઓછા થઈ જાય ત્યારે આપણે આ રીતે બીજી બાજુ એને ફેરવી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દઈશું જ્યારે આપણી ટિક્કી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે આપણે એક પ્લેટમાં એને બહાર કાઢી લઈશું આ ટિક્કીને ફ્રાય કરવામાં બસ વાત એક જ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તેલ એકદમ બરાબર ગરમ હોવું જોઈએ અને ટિક્કી તેલમાં એડ કરતી વખતે ગેસની ફ્લેમ પણ ફાસ્ટ રાખવાની છે જો તેલ ઓછું ગરમ હશે ગેસ ધીમો હશે તો ટિક્કી બધું જ તેલ પી જશે અને ક્રિસ્પી પણ નહીં બને તો મેં બધી જ ટિક્કી ફ્રાય કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે તો હવે આ ટિક્કીને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ તમે આને બર્ગર બનાવવામાં તો યુઝ કરી જ શકો છો કે પછી ચા ગ્રીન ચટની કે કેચઅપ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા બે પણ ચોક્કસથી પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળે